હેલો ફ્રેન્ડ્સ, એજ્યુકેશન ઇન્ડિયા 71 યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમદાવાદમાં સેટલ થવા માટેની અમૂલ્ય તક આવી રહી છે મિત્રો, જેથી તમે આખી જિંદગી કાયમી માટે અમદાવાદમાં રહી શકો છો અને ત્યાં તમારો સંસાર વસાવી શકો છો. હવે એક મસ્તીની ભરતી, ખૂબ જ સરસ ભરતી આવી રહી છે, જેનું નામ છે સહાયક સેનેટરી ઇન્સ્પેક્ટરની ભરતી 2023, જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત આવતી શાખાઓમાં ભરતી થઈ રહી છે. તો આ ભરતી છે સેનેટરી ઇન્સ્પેક્ટરની ભરતી, તેનું નામ છે સબ સેનેટરી ઇન્સ્પેક્ટર ભરતી. આ વિડીયોમાં આપણે દરેક વસ્તુ જે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો તેની ચર્ચા કરવાના છીએ. તો પ્રથમ શરૂઆત કરીએ તો કુલ કેટલી જગ્યા છે. તો કુલ જગ્યા છે 52 જેટલી જગ્યા ઉપર ભરતી થઈ રહી છે. આ 52 જગ્યામાં અનુસૂચિત જાતિ એટલે SC કેટેગરીની 10 જગ્યા છે, OBC કેટેગરીની 5 જગ્યા છે અને જનરલ કેટેગરી માટેની 37 જગ્યાઓ છે. એટલે ટોટલ 52 જગ્યાઓ માટે સબ સેનેટરી ઇન્સ્પેક્ટરની ભરતી થઈ રહી છે. આ ભરતીમાં મિત્રો તમને એક મહત્વનો ફાયદો એ થાય કે તમારે કોઈ પણ જગ્યાએ બદલી થઈ શકશે નહીં. તમારી બદલી અમદાવાદની હદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની હદની અંતર્ગત જ તમારી બદલી થઈ શકે અલગ અલગ શાખામાં. તો તમે આખી જિંદગી અમદાવાદમાં સેટલ થઈ શકો. પછી આગળ જોઈએ તેની લાયકાત. લાયકાતમાં એવું છે SI નો કોર્સ કરેલો હોવો જોઈએ સરકાર માન્ય યુનિવર્સિટી માટે. મિત્રો એક વાત ખાસ જોજો, જેને સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો છે તે જ માન્ય ગણાશે, MPHW નો કોર્સ માન્ય ગણાશે નહીં. આ ખાસ જોઈ લેવું મિત્રો, આ સેનેટરી ઇન્સ્પેક્ટરની ભરતી હોવાથી તેમાં MPHW નો કોર્સ માન્ય ગણાતો નથી. તમે જો સરકાર માન્ય સંસ્થામાંથી SI નો કોર્સ કરેલો હોય તો તમે આ ભરતી માટે એલિજિબલ છો. હવે આગળ જોઈએ તો તેનું પગાર ધોરણ. પગાર ધોરણમાં મિત્રો 19,950 રૂપિયા 3 વર્ષ માટે પગાર રહેશે, ત્યારબાદ ફૂલ પગાર થઈ જશે. તે પગાર છે 25,000 પ્લસ પગાર થવાની પૂરી પૂરી સંભાવના છે. મિત્રો સારી ભરતી કહી શકાય, પૈસાની બાબતમાં પણ સારી ભરતી કહી શકાય, સારો એવો પગાર તમે લઈ શકો. હવે આમાં ફી કેટલી છે? તો ફી મિત્રો છે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ ઓપન કેટેગરી માટે 112 રૂપિયા ફી છે, પ્લસ બેંક ચાર્જીસ 4 રૂપિયા કે 5 રૂપિયા લાગે તે આટલી આવી રીતની ફી છે. બાકી SC ST અને OBC PWS માટે ફીનું ધોરણ રાખેલું છે. તો આ એક ખાસ નોંધવા જેવી બાબત કહી શકાય. મોટા ભાગની જે દરેક ચર્ચા કરવાની હતી તે આપણે જોઈ લીધી છે. હવે પછીના લેક્ચરમાં મિત્રો તમારે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની પણ એક વિડીયો આપણે મૂકી દઈશું, જેથી તમને ફોર્મ ભરવામાં સરળતા રહે. મિત્રો સિલેબસનો વિડીયો પણ આવી જશે. સર આપણે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરીને